હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશનટી વન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવનારા સત્તર તારીખે એસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર એટીડીઓની જે એક્ઝામ લેવાવાની છે તેને અનુલક્ષીને આજે આપણે જે મહત્ત્વનો ટોપિક કહી શકાય એટીડીઓ માટે મોસ્ટ આઈમપી એસ એસસી અને એસટી માટેનો ટૉપિક છે તેથી એટીડીઓ માટે મોસ્ટ આઈમપી કહી શકાય પ્રિવેન્શન ઓફ એક્ટ્રોસિટી એક્ટ ઓગણીસો નેવ્યાસી તો આ કાયદા અંદર શું શું જોગવાઈઓ છે તેમાં શું શું ફેરફાર થયા છે તેની આપણે ચર્ચા કરીશું તો ચાલુ કરીએ નવ સપ્ટેમ્બર ઓગણીસ સો આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો આ ખરડો નવ સપ્ટેમ્બર ઓગણીસો નેવ્યાસીમાં પસાર કરવામાં આવ્યો હતો પછી ત્રીસ જાન્યુઆરી ઓગણીસો નેવથી આ ખરડાનો અમલ શરૂ થયો હતો આ ખરડો છે તે જમ્મુ અને કાશ્મીર સિવાય એટલે જમ્મુ અને કાશ્મીર સિવાય આખા ભારતમાં લાગુ થયો છે બરોબર છે અત્યારની સ્થિતિ અલગ છે અત્યારે જમ્મુ કાશ્મીર જે છે તેને બંધારણ નાબૂદ કરી દેવામાં આવ્યું છે ત્રણસો સિત્તેર કલમ નાબૂદ કરવામાં આવી છે બરોબર તો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો નેવથી અમલ શરૂ થયો હતો પછી આગળ જોઈએ તો એકત્રીસ માર્ચ ઓગણીસો ને પંચાણુંથી આના નિયમો લાગુ કરવામાં આવ્યા મિત્રો કાયદાનો અમલ અલગ વસ્તુ છે કાયદાનો અમલ કઈ રીતે કરવો તેના માટે અમુક નિયમો બનાવવામાં આવે છે તે નિયમો એકત્રીસ માર્ચ ઓગણીસો ને પંચાણુંના સમયગાળાથી લાગુ કરવામાં આવ્યા હતા ભારતમાં બરાબર હવે આપણે જોઈએ તો આ કાયદા અંદર શું શું સેક્શન છે કેટલી જોગવાઈઓ છે કયા કયા ચેપ્ટર છે તેની વાત કરીએ તો આ એક્ટ્રોસિટી કાયદા અંતર્ગત પાંચ ચેપ્ટર અંદર આવેલા છે કેમ આપણે બંધારણમાં અનુસૂચિ અને ભાગો આવે તેવી રીતે આમાં પાંચ ચેપ્ટર આવેલા છે અને તેવીસ સેક્શન આવેલા છે કેટલા મિત્રો ત્રેવીસ સેક્શન આવેલા છે અને પાંચ ચેપ્ટર આવેલા છે આ મિત્રો ખાસ યાદ રાખજો પૂછાઈ શકે હવે તેમાં આપણે બધાય જે સેક્શન છે તે યાદ નથી રાખવાના મિત્રો ખાલી મેઇન મેઇન સેક્શન એટલે કે આપણે જે ચેપ્ટર યાદ રાખવાના છે સેક્શન બહુ યાદ રાખવાના નથી થતા ડિટેલમાં તો હવે અહીંના ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર એક એટલે પ્રારંભિક કહી શકાય તે નહીં એક એક અને બે સેક્શન આવે તેમાં ચેપ્ટર બે નંબર બે એટલે અત્યાચાર તેમાં ત્રણથી નવ સેક્શન આવે ચેપ્ટર નંબર ત્રણ એટલે દૂર કરવાની બાબતો તેમાં દસથી તેર સેક્શન આવે ચેપ્ટર નંબર ફોર એટલે વિશેષ અદાલત તેના માટે ચૌદથી પંદર સેક્શન આવે અને ચેપ્ટર નંબર પાંચ એટલે પ્રકિર્ણન એટલે તેમાં સોળથી ત્રેવીસ ચેપ્ટરો આવે તો આ ચેપ્ટરની વાત થઈ એક્રોસિટી કાયદા અંતર્ગત હવે જે સુધારો થયો છે તેની આપણે ચર્ચા કરીશું બરાબર આ સુધારો છે બે હજાર ને અઢારમાં એક્ટ્રોસિટી એક્ટમાં ઘણો બધો સુધારો કરવામાં આવ્યો છે તે તમને ખબર જ હશે તેની ચર્ચા કરશું શું સુધારો થયો હતો તો સેક્શન નંબર અઢાર છે તે સીઆરપીસી કલમ નંબર ચારસો ને આડત્રીસ અંતર્ગત આ સેક્શન નંબર અઢાર મુજબ કોઈ પણ સંજોગોમાં જામીન મળી શકતા નથી તેવું બે હજાર અઢાર પહેલાં હતું હવે તેમાં શું સુધારો આવ્યો તેની આપણે આગળ ચર્ચા કરશું પછી સેક્શન નંબર ઓગણીસ સી કલમ નંબર ત્રણસો ને સાઠ મુજબ અઢાર વર્ષથી નાનો વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિને તેના ઉપર એક્રોસિટીનો એક્ટ લાગુ પડે તો તેને સીધો જ જેલમાં મોકલવામાં આવતો હતો બે હજાર ને અઢાર પહેલાંની વાત છે હવે બે હજાર અઢારમાં સુધારો થયો તે તમે બધા જાણતા જશો ન્યૂઝમાં બહુ આ પ્રશ્ન હતો તો તેમાં શું સુધારા થયા તેની ચર્ચા આપણે હવે કરવાના છીએ કે આ એક્ટ એક્ટ અંતર્ગત કયા સુધારાઓ કરવામાં આવ્યા તો જોઈએ આગળ જો મિત્રો આ એક્ટમાં સુધારા એ થયા કે જે સેક્શન નંબર અઢાર એ એનો પહેલો ભાગ છે તે મુ અઢાર એની એનો પહેલો ભાગ એડ કરવામાં આવ્યો અને અઢાર એ પહેલો ભાગ એની અંદર બી સેક્શન આ બે સેક્શન એડ કરવામાં આવ્યા જૂનું સેક્શન અઢાર રદ કરીને તે મુજબ શું નક્કી થયું કે હાઈકોર્ટ છે કોઈ પણ હાઈકોર્ટ છે તે આ કાયદા અંતર્ગત જો ઇલેક્ટ્રોસિટીનો કાયદો લાગુ પડે તો પણ તે જામીન મેળવી શકે છે વ્યક્તિ જેના ઉપર આ કાયદો લાગુ પડ્યો હોય તે જામીન મેળવી શકે છે તો સેક્શન અઢાર એ મુજબ આ લાગુ થયું પછી બીજો એક સુધારો એ થયો કે સેક્શન ઓગણીસ એ એમાં પહેલો ભાગ એની અંદર એ ડિપાર્ટમેન્ટ તેની અંદર તેની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ગુનેગાર છે કે નહીં તેની પ્રાથમિક તપાસ કરવી જોઈએ પહેલાં એવું હતું કે ગુનેગાર હોય કે ન હોય તેની ઉપર એક્રોસિટી લાગે એટલે તેને જેલમાં મોકલવાનું એવું હતું પહેલાં હવે એવું થઈ ગયું છે ગુનેગાર છે કે નહીં તેની પહેલાં તપાસ કરવાની પછી સેક્શન નંબર ઓગણીસ એ એની અંદર એક અને એની અંદર બી ડિપાર્ટમેન્ટ એવો છે કે સરકારી કર્મચારી હોય તો તેના ઉપર અધિકારીની મંજૂરી લેવી પડે હવે બીજું આનું એની અંદર એ ઉમેરવામાં આવ્યું કે જો કોઈ પણ સરકારી અધિકારી ઉપર આ કેસ લાગુ પડે કર્મચારી ઉપર તો તેના ઉપરી અધિકારીની પહેલાં પરમિશન લેવી પડે ને પછી જ તમે તેને ગિરફતાર કરી શકો તો આ બે સુધારા કરવામાં આવ્યા આ ટોપિક છે મિત્રો મોસ્ટ આઈએમપી છે અસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની એક્ઝામ માટે તો આશા રાખું છું તમને આ વિડિયો પસંદ આવ્યો હોય પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મિત્રો સુધી પહોંચાડો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો અને જો આની જેવા બીજા કન્ટેન્ટ તમને અપડેટ ડેઇલી અપડેટ જોવા માંગતા હોય તો ટેલિગ્રામની નીચે લિંક આપેલી છે તેમાં તમે ટેલિગ્રામ જોઈન કરી શકો છો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે